નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જે પાઠ બે છે ધોરણ 9 નો સામાજિક વિજ્ઞાન માં કયો છે તો કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની ક્રાંતિ વિશે આપણે ચર્ચા કરશું. તો એમાં પહેલા જોશું કે આપણે આગળના પાઠમાં જે પશ્ચિમ યુરોપના દેશો હતા, યુરોપના પશ્ચિમ યુરોપના જે દેશો હતા એ દેશોનો આફ્રિકા અને એશિયા ખંડ પર સામ્રાજ્ય સ્થાપ્યું. તો એશિયામાં કેવા એની સંસ્થાઓ સંસ્થાનવાદી સ્થાપી એ જોઈ ગયા. હવે એના પછી આપણે જોવાનું છે આફ્રિકાના સંસ્થાનવાદો. શું જોવાનું છે? આફ્રિકાના સંસ્થાનવાદ, કે આફ્રિકા ખંડ છે એમાં યુરોપના દેશોએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું તેની વિગતે ચર્ચા કરીશું. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકા દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ 15મી સદીના અંતમાં એટલે કે 15મી સદી પૂર્ણ થવાની હતી, અંત કીધો છે. શું કીધો? અંત. કે 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં, આફ્રિકાની કઈ દિશા? દક્ષિણ. આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ યુરોપિયન પ્રજા આવી હોય તો એ કઈ છે? તો કે ડચ લોકો છે. કઈ પ્રજા છે? ડચ લોકો છે. એની પોતાની સંસ્થાઓ આફ્રિકાના દક્ષિણ આફ્રિકામાં સ્થાપી, કે ડચ પ્રજાએ. એના પછી છે ઇંગ્લેન્ડ. યુરોપ ખંડનો કયો દેશ? તો કે ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયા દેશમાં, ઉત્તર આફ્રિકાનો કયો દેશ? અલ્જીરિયા. કે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયા દેશમાં પોતાની સંસ્થાઓ વેપારી મથકો સ્થાપ્યા. જો અહીંયા 15મી સદીમાં યુરોપિયન પ્રજા એક હતી, જેમ ભારતમાં અંગ્રેજો આવી હતી એ જ પ્રમાણે જે આફ્રિકા ખંડ છે એના દેશોમાં પણ યુરોપની પ્રજા, યુરોપ ખંડની પ્રજાનું સામ્રાજ્ય હતું. તેમાં સૌ પ્રથમ જેમ ભારતમાં પોર્ટુગીઝો આવ્યા હતા એમ આફ્રિકામાં ડચ પ્રજા હતી. કઈ પ્રજા? જે ડચ હોલેન્ડની પ્રજા, જે અત્યારનું નેધરલેન્ડ છે પ્રદેશ દેશ ત્યાંની. તો કે ઇંગ્લેન્ડે એના પછી યુરોપના અલગ અલગ દેશો આફ્રિકાના દેશો પર સામ્રાજ્ય વેપાર મથકો સ્થાપે છે. તો ઇંગ્લેન્ડ છે એ કેપમાં, કે દક્ષિણ આફ્રિકાની જે ભૂસીર છે કેપ ઓફ ગુડ હોપ, આ ભૂસીર ઉપર જે પ્રદેશ છે એ પ્રદેશ ઉપર કયા દેશની વેપારી મથકો હતા? તો કે ઇંગ્લેન્ડના. કયા દેશના? ઇંગ્લેન્ડના. એના પછીનો દેશ છે તો કે ફ્રાન્સ છે. કયો દેશ? ફ્રાન્સ. ફ્રાન્સે પણ ઉત્તર આફ્રિકાનો દેશ છે. કયો? અલ્જીરિયા દેશ. કયો દેશ? અલ્જીરિયા દેશમાં વેપારી મથકો સ્થાપ્યા હતા. ઇંગ્લેન્ડે કેપ ઓફ ગુડ હોપમાં બધાને મથકો સ્થાપ્યા છે, દક્ષિણ આફ્રિકામાં આવેલું છે. અને ફ્રાન્સ દેશે ઉત્તર આફ્રિકાનો જે અલ્જીરિયા દેશ હતો એમાં વેપારી મથકો સ્થાપ્યા હતા. એના પછી જોશું કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે શું? ઔદ્યોગિક ક્રાંતિ, કે યુરોપ ખંડમાં જે ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થયો, કે ઉદ્યોગો ખૂબ પ્રમાણમાં વિકસિત થયા હતા, કે વધારે ને વધારે વિકસિત ઉદ્યોગો છે યુરોપ ખંડમાં થયા હતા. કે ઔદ્યોગિક ક્રાંતિને કાચા માલની પ્રાપ્તિ માટે, શું કીધું? કાચા માલની પ્રાપ્તિ માટે અને તૈયાર માલ છે એના વેચાણ માટે. આ બે શબ્દ ખાસ યાદ રાખવાના છે કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે, યુરોપ ખંડમાં ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થયેને કારણે કાચા માલની પ્રાપ્તિ, કાચો માલ એટલે કે કોઈ વસ્તુ બનાવવા માટેની વસ્તુ જોતી હતી, જેમ કે કપાસ છે એ કાપડ બનાવવા માટેનો કાચો માલ છે. કપાસ છે કાચો માલ છે, કાપડ છે તૈયાર થયેલો માલ છે. તો કાપડ બનાવવું છે તેના માટે કાચા માલની કોની જરૂર પડશે? તો કે કપાસની જરૂર પડશે. જો કપાસ હશે તો કાપડ આપણે બનાવી શકીશું. આ કાચો માલ છે. કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ પ્રદેશ છે, કે આખો આફ્રિકા ખંડ છે એ યુરોપિયન માટે, કે યુરોપવાસીઓ માટે ખૂબ અનુકૂળ વિસ્તાર હતો. કેવો હતો? ખૂબ અનુકૂળ, કે એને વેપાર કરવા માટે યોગ્ય જે સ્થાન જોતું હતું, વિસ્તાર જોતો હતો, એ બધાને ક્યાં મળી ગયું હતું? તો કે આફ્રિકા ખંડમાં. ક્યાં મળી ગયું હતું? તો કે આફ્રિકા ખંડમાં. હવે જો ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે એને કારણે કોઈ પણ વસ્તુ બનાવવા માટે કાચા માલની જરૂર પડે તો જ એનો બીજો જે માલ છે
છે તૈયાર થાય છે તો કાચા માલને પ્રાપ્ત થાય કે મળી પ્રાપ્તિ થાય એટલે કે મળી ગયા માટે અને કાચો માલ મળી ગયા એટલે સ્વાભાવિક રીતે છે એની જે વસ્તુ બનાવવાની છે બની શકે તો આ ઔદ્યોગિક ક્રાંતિનો ઇંગ્લેન્ડમાં વિકાસ થયેલા કારણે કાચા માલની પ્રાપ્તિ માટે અને તૈયાર માલના વેચાણ માટે તૈયાર માલ કપાસમાંથી આપણે કાપડ બનાવ્યું પણ કાપડનું વેચાણ કરવા માટે શું કરવા માટે તો કે વેચાણ કરવા માટે આજે આફ્રિકા ખંડ આખો હતો એનો વિશાળ વિસ્તાર એટલે કે ખૂબ મોટો વિસ્તાર કયા ખંડનો તો કે આફ્રિકા ખંડનો વિશાળ વિસ્તાર યુરોપિયન પ્રજા માટે ખૂબ અનુકૂળ હતો કઈ પ્રજા માટે યુરોપિયન પ્રજા માટે ખૂબ અનુકૂળ હતો આખો આફ્રિકા ખંડ જે ઔદ્યોગિક ક્રાંતિ થઈના કારણે પછી અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ આ આફ્રિકાના જે દેશો છે એમાં સંસ્થાઓ સ્થાપી શું સ્થાપી અલગ અલગ વેપારિક સંસ્થાઓ અલગ અલગ દેશોમાં સંસ્થાઓ સ્થાપી અને પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે પ્રયત્ન કર્યા શું કર્યું પ્રયત્ન કર્યા કે હવે આ પછી આવશે કે બેલ્જિયમના રાજા કોણ છે લિયાપોલે આ ખાસ વાત કોઈ યાદ રાખવાનું છે કે બેલ્જિયમના રાજા કોણ છે લિયાપોલે ઇને આફ્રિકાનો જે કોંગોનો વિશાળ પ્રદેશ હતો કયો આફ્રિકાના કોંગોનો વિશાળ પ્રદેશ હતો કોંગો પ્રદેશ ઈ પ્રદેશ પોતાના કબજે કર્યો કયા દેશના રાજા છે તો કે બેલ્જિયમ બેલ્જિયમના કોના બેલ્જિયમના રાજા છે લિયાપોલે એને આફ્રિકાનો જે કોંગો પ્રદેશ હતો વિશાળ મોટો પ્રદેશ હતો એ પોતાના હસ્તક લીધો કે પોતે એ પ્રદેશ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું કોનીએ તો કે બેલ્જિયમના રાજા લિયાપોલેએ કોનીએ બેલ્જિયમના રાજા લિયાપોલેએ પોતાની સત્તા સ્થાપી કે કબજે કરી લીધો કે એની સત્તા આવી ગઈ કે પોતાનું રાજ્ય છે એ કોંગા પ્રદેશમાં કે કોંગો પ્રદેશમાં સ્થાપ્યું એના પછી આવશે ઇંગ્લેન્ડ પાછો ફરી દેશ કઈ આવશે ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડે ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો જે ઇંગ્લેન્ડ દેશ છે એને આફ્રિકા ખંડના ઇજિપ્ત દેશ આફ્રિકા ખંડનો કયો ઇજિપ્ત દેશ અને પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો એટલે કે આફ્રિકાની પૂર્વ દિશાના દેશો છે તે દેશોમાં અને દક્ષિણ આફ્રિકામાં જો એ બે દિશા કરી છે બાળકો કેવી દિશા કરી બે દિશા કરી છે કે ઇંગ્લેન્ડે ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાની સાથે સાથે દક્ષિણ આફ્રિકા પણ કીધું છે કે પૂર્વ આફ્રિકાના કેટલાક પ્રદેશો પોતાના કબજે કર્યા અને દક્ષિણ આફ્રિકાના કેટલાક દેશો છે પોતાના વેપારી મથકો સાથે કયા પ્રદેશો અથવા તો દેશમાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા કોનીએ તો કે ઇંગ્લેન્ડ દેશ ઇંગ્લેન્ડ છે યુરોપ ખંડનો દેશ છે જેમ ડચ છે ડચ લોકો છે ફ્રાન્સ છે નેધરલેન્ડ છે ઇંગ્લેન્ડ છે અને ફ્રાન્સ છે આ દેશો છે યુરોપ ખંડના દેશો છે અને જેમ ભારતમાં યુરોપીય લોકોએ પોર્ટુગીઝો છે ફ્રેન્ચો છે અંગ્રેજો છે આ બધે સામ્રાજ્ય સ્થાપ્યું હતું વેપારના બહાને એમ આફ્રિકા ખંડમાં પણ એ જ રીતે વેપાર સ્થાપ્યા હતા હવે એના પછી જોશું ફ્રાન્સ દેશ કયો દેશ ફ્રાન્સ આપણે જોઈ ગયા ડચ આવશે તે નેધરલેન્ડ આવશે ઇંગ્લેન્ડ અને હવે ફ્રાન્સ પણ આવ્યું હતું તો હવે પાછો દેશ કયો આવશે ફ્રાન્સ દેશ કે ફ્રાન્સે યુનિશિયા મેરેકો અને પશ્ચિમ આફ્રિકા જો આફ્રિકાના પશ્ચિમ ભાગમાં કે આફ્રિકાના પશ્ચિમ દિશાના જે દેશો છે જેવા કે યુનિશિયા મોરોકો પશ્ચિમ આફ્રિકાના દેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું વેપારી મથકો સ્થાપ્યા હતા આ બધા દેશોને પોતાના ગુલામ બનાવ્યા હતા ફ્રાન્સની પ્રજાએ ફ્રેન્ચોએ કોને તો કે ફ્રેન્ચોએ એના પછીનો દેશ છે જર્મની દેશ કયો આવશે જર્મની દેશ જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું કોઈએ તો કે જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકા આફ્રિકાની બે દિશાના દેશો એક પૂર્વ દિશાના અને પશ્ચિમ દિશાના દેશો ઉપર જર્મનીના જે રાજા હતા પ્રજા હતી એમને આફ્રિકાના પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના જે દેશો છે એમાં એનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું એના પછી આવશે ઇટાલી દેશ કયો દેશ ઇટાલી
જેમ એશિયામાં આપણે સંસ્થાના જોઈ ગયા તેમાં એશિયામાં કેવી રીતે કબજો કર્યો તેમ આફ્રિકામાં પણ આ યુરોપિયન પ્રજાએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું કેવી રીતે તો એ દેશોના તમારે આપણે છેલ્લે ચર્ચા કરીશું કે ઇટાલીએ પણ જો યુરોપિયન દેશ છે કયો ઇટાલી દેશે પણ રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો પર પોતાનો કબજો જમાવ્યો જે કયો સમુદ્ર લાતો સમુદ્ર આફ્રિકન સમુદ્ર છે કયો તો કે આફ્રિકા ખંડનો જે સમુદ્ર છે કયો સમુદ્ર તો કે લાતો સમુદ્ર આ લાતા સમુદ્ર ઉપર પોતાનું સામ્રાજ્ય અને લાતા સમુદ્રની સાથે સાથે એના આજુબાજુના જે પ્રદેશો છે એમાં પણ એનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું એના પછીના દેશ આવશે સ્પેન અને પોર્ટુગલ જો યુરોપ દેશ છે યુરોપ ખંડના દેશો છે સ્પેન અને પોર્ટુગલ પણ એ લોકો પણ યુરોપના એ દેશો પણ હવે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ છે એની જે સત્તા વધતે લાલસા જોતા કે લાલસાને કારણે જર્મની સોરી સ્પેન અને પોર્ટુગલ પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો છે પોતાના કબજે કરી અને પોતાને સામ્રાજ્ય સ્થાપ્યું કે વેપારી મથકો સ્થાપ્યા કોનીએ તો કે સ્પેન અને પોર્ટુગલે કોનીએ સ્પેન અને પોર્ટુગલોએ આ બે દેશોએ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં કબજો મેળવ્યો આ પ્રદેશોમાં એટલે કે આફ્રિકાના જેટલા દેશો છે એ દેશોમાં વિસ્તારો મેળવવાના વિસ્તારો મેળવવાના હવે યુરોપિયન દેશો હતા આ બધા યુરોપના દેશો વચ્ચે સ્પર્ધા થઈ કયા કયા દેશો છે તો કે નેધરલેન્ડ ઇંગ્લેન્ડ ફ્રાન્સ પછી ઇટાલી જર્મની સ્પેન અને પોર્ટુગલ આ દેશો વચ્ચે હવે વેપારો કરવા તથા સામ્રાજ્ય સ્થાપવા માટે એકબીજાના વિરોધી બન્યા હવે સ્પર્ધા થવા લાગી કે કયો દેશ કયા દેશથી વધારે પોતાનું સામ્રાજ્ય વિકસાવી શકે અથવા તો વેપાર કરી શકે હવે આફ્રિકાના પ્રદેશોમાં યુરોપ ખંડના દેશો છે એ દેશોની વધેલી સ્પર્ધા થવા લાગી કયા કયા દેશો આપણે જોયા તો કે ઇંગ્લેન્ડ છે ફ્રાન્સ છે જર્મની ઇટાલી સ્પેન અને પોર્ટુગલ આ બધા દેશોએ આફ્રિકાના અલગ અલગ દેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું હવે આ બધા દેશો વચ્ચે જે ઇંગ્લેન્ડના સોરી યુરોપના પ્રદેશો છે દેશો છે એ બધે વચ્ચે સ્પર્ધા થવા લાગી તો હવે એને શું કર્યું બધા દેશો કે એક સભાનું આયોજન કર્યું કે બધા યોગ્ય રીતે આફ્રિકા ઉપર પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખે અથવા તો વેપાર કરી શકે એના માટે આ યુરોપિયન પ્રજાની પરિષદ બોલાવવામાં આવી ક્યાં બોલાવવામાં આવી એવી પરિષદ તો કે બર્લિનમાં ક્યાં બર્લિનમાં યુરોપિયન રાજ્યોની એટલે કે યુરોપિયન દેશો છે જે ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની ઇટાલી સ્પેન અને પોર્ટુગલ આ બધા દેશોએ એક પરિષદ બોલાવી બધા દેશોએ અને બર્લિન ખાતે યુરોપિયન રાષ્ટ્રો હતી યુરોપના દેશો એની પરિષદ બોલાવવામાં આવી કે પરિષદ મળી કઈ સાલમાં તો કે ઈસવીસન 1884-85માં ક્યારે 1884-85માં કે 1884 અને 1885માં પરિષદ બોલાવવામાં આવી કે યુરોપ ખંડના દેશો વચ્ચે સ્પર્ધા વધે એકબીજાના વિરોધી બનતા આ પરિષદ બોલાવવામાં આવી જે આફ્રિકા ખંડના જુદા જુદા પ્રદેશો હવે આ પરિષદમાં શું થયું કે આ બધા દેશોમાં ઇંગ્લેન્ડ છે એનું જે દેશ ઉપર કબજો હોય આફ્રિકન દેશ ઉપર એ દેશ ઉપર એને પોતાનો પ્રદેશો છે પોતાના હસ્તક કર્યા જેમ ફ્રાન્સના પ્રદેશો આફ્રિકન પ્રદેશો એ પોતાના હસ્તક કર્યા આ રીતે આફ્રિકા ખંડ આપો છે કયો ખંડ આફ્રિકા ખંડ આપો છે જુદા જુદા પ્રદેશોમાં વહેંચાઈ ગયો પણ આ સત્તા કોની આવી તો કે યુરોપિયન દેશોની યુરોપ ખંડના દેશોની સત્તા આવી આમ આખો દેશ છે સોરી આખો ખંડ છે એ અલગ અલગ ભાગોમાં વેચાણ અને અલગ અલગ દેશોમાં અલગ અલગ દેશોની સામ્રાજ્ય આવ્યું કે યુરોપિયન પ્રજાનું સામ્રાજ્ય આવ્યું જેમ ભારતમાં આપણા દેશમાં અંગ્રેજોએ શાસન કર્યું 100 વર્ષ સુધી તો એ આપણા બધા પ્રદેશોમાં અમુક પ્રદેશ છે પોર્ટુગીઝ પાસે હતા અમુક ઇરાકીઓ પાસે હતા અમુક અંગ્રેજો પાસે હતા તો એવી જ રીતે આફ્રિકા ખંડમાં પણ બધા દેશો છે એ દેશો પાસે યુરોપિયન દેશોની સત્તા આવી એટલે બધા અલગ અલગ રીતે સામ્રાજ્ય છે એ આફ્રિકાના પ્રદેશો છે અલગ અલગ જુદા જુદા પ્રદેશો
થયા એક તરફ યુરોપિયન સંસ્થાઓ હતી કઈ યુરોપિયન સંસ્થાઓ જે ઇંગ્લેન્ડ ફ્રાન્સ બધા દેશોની જે વેપારી સંસ્થાઓ હતી જે વેપારી સંસ્થાઓ હતી ઈ સંસ્થાઓએ કે ઈ સંસ્થાના સંસ્થા મુખ્ય કે વધારે ને વધારે ધન કમાવાની લાલસા એને કારણે આફ્રિકા અને એશિયા ખંડના દેશો છે એને પાયમાલ બનાવ્યા હતા કે નુકસાન પહોંચાડ્યું કંગાળ બનાવ્યા હતા કે આ પોતાની સંસ્થાઓ સ્થાપી અને પોતાના હસ્તક કરી અને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું સાથે સાથે અમુક સમય જતાં જર્મની અને ઇટાલી આ બંને પ્રદેશોએ શું કર્યું એકીકરણ કર્યું શું કર્યું એક થઈ ગયા એકીકરણ કર્યું યુરોપ ખંડના બે દેશો જર્મની અને ઇટાલીના પ્રદેશો હતા બે ભેગા મેળવી લીધા શું કર્યું ભેગા મેળવ્યા ઇટાલી અને જર્મનીએ બે એકીકરણ થઈ ગયા કે એક થઈ ગયા યુરોપ ખંડના જે દેશો હતા ઇટાલી અને જર્મની બે એકીકરણ કર્યું તે જર્મની ઔદ્યોગિક વ્યાપારી અને સંસ્થાનવાદી હરીફાઈમાં જંપલાવ્યો જર્મની અને ઇટાલીએ પણ આ હરીફાઈ હતી યુરોપના દેશોની કઈ તો કે પોતાનું સામ્રાજ્ય સ્થાપવા વિસ્તાર વધારવા માટે અને વેપારી મથકો વધારવા સંસ્થાઓ વધારવી એમાં પણ હવે આ બે દેશોએ પણ જંપલાવ્યો ઇટાલી અને જર્મની તેનું કારણ હવે તેનું કારણ શું કહ્યું કે આર્થિક રીતે જે આફ્રિકન પ્રજાઓ હતી દેશો હતા એ આર્થિક સામાજિક રીતે એનું શોષણ થતાં સમય જતાં એનો વિકાસ અટકી ગયો તો આગળ જતાં પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ આવે છે શું થાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ આવે છે કે જર્મની અને ઇટાલી એક થતાં ઇંગ્લેન્ડના દેશો છે એ જ અંદરોઅંદર વિરોધી બની ગયા શું થયું કે આ વિસ્તાર વધારવાને કારણે વ્યાપારિક સંસ્થાઓ વધારવાને કારણે આ બધા દેશો છે એકબીજાના વિરોધી બની ગયા યુરોપ ખંડના દેશો છે કયા કયા હતા તો કે ઇંગ્લેન્ડ છે નેધરલેન્ડ છે ફ્રાન્સ છે જર્મની છે ઇટાલી છે સ્પેન છે પોર્ટુગલ છે તો આ બધા એકબીજાના વિરોધી બની ગયા કારણ શું તો કે પ્રદેશ લાલસાને કારણે વધારે ને વધારે સામ્રાજ્ય સ્થાપવાને કારણે અને પરિણામ છે ને અંતે શું આવશે તો કે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થશે જે બાળકો આફ્રિકન સંસ્થાવાદ છે એમાં ખાસ તમારે યાદ રાખવાનું યુરોપ અને આફ્રિકા ખંડ તો આફ્રિકા ખંડના દેશો છે એ યુરોપ ખંડના દેશોના ગુલામ બન્યા હતા અથવા તો આખો આફ્રિકા પ્રદેશ છે ખંડ છે એ યુરોપ ખંડનો ગુલામ હતો અલગ અલગ પ્રદેશો અલગ અલગ દેશના વિસ્તારમાં હતા એમાં ખાસ કયા દેશો આવશે યુરોપિયન દેશો તો કે ઇંગ્લેન્ડ ડચ હશે નેધરલેન્ડ ફ્રાન્સ આવશે જર્મની આવશે ઇટાલી આવશે સ્પેન આવશે અને પોર્ટુગલ આવશે આ બધા પ્રદેશો છે એમાં કોનો કબજો હતો આફ્રિકન કબજો આ બધા પ્રદેશો ઉપર આફ્રિકાના પ્રદેશો ઉપર યુરોપ ખંડના જે દેશો છે એ દેશોનો શું હતો તો કે પોતાનું સામ્રાજ્ય હતું અને પોતે પોતાની વેપારી મથકો અને પોતાનો વિસ્તાર વધારવાને કારણે આ પ્રદેશો ઉપર પોતાનો કબજો મેળવ્યો હતો વિદ્યાર્થી મિત્રો આપણે આફ્રિકાના સંસ્થાનવાદો છે તે બોર્ડમાં જોયા જે આપણે બોર્ડમાં જોયા એ જ પ્રમાણે થોડુંક ચિત્ર પ્રમાણે વિડીયો જોશું તો કે 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં આફ્રિકા ખંડ છે એને દક્ષિણ ભાગમાં એટલે કે 15મી સદીના અંત ભાગમાં 15મી સદી પૂર્ણ થાય અને એના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકામાં સૌ પ્રથમ કઈ પ્રજા આવી હતી તો કે ડચ પ્રજા કઈ પ્રજા બાળકો ડચ પ્રજા તમારે નકશા વિડીયો છે તેમાં ચિત્ર એક પછી એક દેખાશે જરા ધ્યાન દોરજો કે સૌ પ્રથમ દક્ષિણ ભારતમાં સૌ પ્રથમ પ્રજા આવી હતી તો એ કઈ હતી તો કે ડચ પ્રજા હતી હોલેન્ડથી કયા તો કે જેમ
ભારતમાં પોર્ટુગીઝો આવ્યા હતા એ જ રીતે દક્ષિણ ભારતમાં કઈ પ્રજા હતી તો કે દક્ષિણ આફ્રિકામાં કઈ પ્રજા આવી હતી બાળકો તો કે હોલેન્ડની ડચ પ્રજા જે તમને ચિત્રમાં દેખાય છે કે યુરોપ ખંડનો હોલેન્ડ દેશ છે એની પ્રજા કઈ પ્રજા તો કે ડચ પ્રજા 15મી સદીના અંત ભાગમાં આવી હતી ક્યારે તો કે 15મી સદીના અંતમાં આવી હતી ત્યારબાદ ઇંગ્લેન્ડ એ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના એલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા કે ડચ પ્રજા પછી ઇંગ્લેન્ડ છે એની ક્યાં તો કે કેપ ઓફ ગુડ હોપ જે આપણે જોયું હતું પહેલા પાઠમાં જે ભૂસી છે દક્ષિણ આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપ એ ભૂસીરમાં ઇંગ્લેન્ડે પોતાનું વેપારી મથક સ્થાપ્યા અને ફ્રાન્સે ક્યાં તો કે અલ્જીરિયામાં આફ્રિકાનો જે અલ્જીરિયા દેશ છે ત્યાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા કે આ વેપારી મથકો બે દેશે આ પ્રદેશો પોતાના કબજામાં કર્યા હતા અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે કે યુરોપ ખંડમાં કઈ ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની જરૂર પડે એમ હતી તો આ કાચો માલ છે એ સંપૂર્ણ રીતે બધો આફ્રિકાના વિશાળ પ્રદેશમાંથી મળી શકે એમ હતો કે આ આફ્રિકાનો વિશાળ જે પ્રાંત છે પ્રદેશો છે એમાંથી એને આ કાચો માલ મળી રહે વધારે અનુકૂળ હતો કે યુરોપ દેશના સંસ્થાઓ સ્થાપી એના પછી બેલ્જિયમનો રાજા છે લિયાપોલેન્ડ જે તમને ચિત્રમાં દેખાય છે લિયાપોલેન્ડ એની એ કોંગોનો પ્રદેશ છે વિશાળ પ્રદેશ આફ્રિકાના કોંગોનો પ્રદેશ છે પોતાના કબજે કર્યો હતો કોનીએ તો કે લિયાપોલેન્ડ છે એની બેલ્જિયમના રાજા હતા લિયાપોલેન્ડ એની એના પછી ઇંગ્લેન્ડ છે એની ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો છે પોતાના કબજામાં કર્યા દક્ષિણ આફ્રિકાના કેટલાક વિસ્તારો કબજે કર્યા તમને ચિત્રમાં દેખાય છે એ રીતે કે ઇંગ્લેન્ડે અને ઇજિપ્તે પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના કેટલાક વિસ્તારો પોતાના કબજે કર્યા હતા ફ્રાન્સ ટુનિશિયા અને મોરોકો એની પશ્ચિમ આફ્રિકા આફ્રિકાની પશ્ચિમ દિશા કે પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો પોતાની કબજે કર્યા હતા કોની કોની તો કે ફ્રાન્સે મોરોસ્કો અને ટુનિશિયાએ આ બધા દેશોએ છે એ પશ્ચિમ આફ્રિકાના પોતાના દેશો છે એ દેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું એના પછી જર્મની છે જો ચિત્રમાં દેખાય એ રીતે કે જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશો જર્મનીએ પશ્ચિમ અને પૂર્વ જો પીળા કલર અને ગ્રીન કલરનું દેખાય છે આફ્રિકામાં કે પશ્ચિમ અને પૂર્વ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું પછી ઇટાલીએ રાતા સમુદ્ર ચિત્રમાં દેખાય રીતે કે ઇટાલી દેશ છે એની રાતા સમુદ્રની આજુબાજુ પોતાના પ્રદેશ સ્થાપ્યા એના સિવાય પોર્ટુગલ સ્પેન એને પણ આફ્રિકાના કેટલાક વિસ્તારો છે પોતાના કબજે કર્યા હતા સ્પેનના અને પોર્ટુગલ દેશોની પ્રજાએ કેટલાક પ્રદેશો પોતાના કબજે કર્યા આ બધાના જે વિરોધો સ્પર્ધા વચ્ચે બધા પ્રદેશો વચ્ચે તો એની યુરોપિયન રાજ્યો છે એની એક પરિષદ બોલાવી કઈ પરિષદ તો કે પરિષદ છે જે બર્લિનમાં બોલાવવામાં આવી હતી 1884થી 1885માં જે બધા દેશો વચ્ચે યોગ્ય રીતે સામ્રાજ્ય સ્થાપી શકાય એના માટે 1884થી 1885માં એક તરફ આ આફ્રિકાના બધા દેશો ઉપર એશિયા અને આફ્રિકાના બધા દેશો ઉપર યુરોપિયન પ્રજાનું સામ્રાજ્ય હતું તો બીજી તરફ જે તમને ચિત્રમાં દેખાય એ રીતે આફ્રિકામાં બધા પ્રદેશોમાં સામ્રાજ્ય હતું યુરોપ ખંડના પ્રજાનું તો બીજી તરફ જે કઈ કઈ પ્રજા છે જો એ જોયું હોલેન્ડ ઇંગ્લેન્ડ ફ્રાન્સ બેલ્જિયમ જર્મની ઇટાલી સ્પેન પોર્ટુગલ